18મેની મહત્વની વાતો જોઈએ તો મિત્રો, છેલ્લા 1.5 વર્ષથી આપણે કોઈ સામાન્ય શબ્દ સાંભળતા હોઈએ તો તે કોરોના વાયરસ, અને છેલ્લા 6 મહિનાથી કોઈ સામાન્ય શબ્દ સાંભળતા હોઈએ તે એટલે કોરોના વાયરસની જે વેક્સિન છે, જે રસી છે તે. મિત્રો, આ કોરોના વાયરસની જે મહામારી છે તેમાં આપણી માટે કોઈ આશાનું કિરણ બનીને આવ્યું હોય તો આ વેક્સિન જે રસી છે તે. મિત્રો, વિશ્વના જુદા જુદા દેશોની અંદર જે વેક્સિનેશનની પ્રોસેસ છે તે ખૂબ જ સારી રીતે ચાલી રહી છે, અને આ વેક્સિનેશનના લીધે અમેરિકા જેવા દેશોએ પણ જેણે વેક્સિનના ડોઝ લઈ લીધા હોય તે લોકોને હવે માસ્ક પહેરવાની પણ જે જરૂર છે તે રહેતી નથી. રસીનું આ મહત્વ છે મિત્રો. હા, તે દેશોની વસ્તી પણ ઓછી છે એટલે ત્યાં ઝડપથી વેક્સિનેશન થઈ શકે તેવું આપણે માની શકીએ. હા, આપણા દેશની જે વસ્તી છે ત્યાં વેક્સિનેશન કરવું એ ખૂબ જ મોટો પ્રશ્ન છે, છતાં પણ ખૂબ જ સારી એવી ગતિથી આપણા દેશમાં પણ આજે વેક્સિનેશન છે તે મિત્રો ચાલી રહ્યું છે. વેક્સિનના લીધે જ ભવિષ્યની અંદર જે મિત્રો હ્યુમન જે ઇમ્યુનિટી આવશે તેનાથી જ આ જે બીમારી છે તેની સામે આપણા સૌનો વિજય થશે. તો મિત્રો, આ કોરોના એક જ એવી મહામારી નથી કે જેના સામે મનુષ્ય લડી રહ્યો છે, પરંતુ આ ચેપી રોગ છે અને જે ટ્રાન્સમિશન છે તેનાથી ફેલાય છે, એટલા માટે આનાથી સાવચેત રહેવાની જે જરૂરિયાત છે તે વધારે છે. પરંતુ જે ઘણી બધી એવી બીમારીઓ છે, જેમ કે હું તમને વાત કરું, એક તો કેન્સર, આ એક એવી બીમારી છે જેનાથી મનુષ્ય સદીઓથી લડી રહ્યો છે. ધેન એક એઇડ્સ, મિત્રો એચઆઈવી એઇડ્સ નામની જે બીમારી છે તેનાથી પણ એટલા મૃત્યુ થાય છે જેટલા કોરોનાથી ટોટલ મૃત્યુ નથી થયા. હવે આ એચઆઈવી એઇડ્સ જે છે, સામાન્ય રીતે લોકોના મનમાં એક ભ્રામક એવો સવાલ હોય છે, ભ્રામક એવી માન્યતા હોય છે કે એક પુરુષના ઘણી બધી સ્ત્રીઓ સાથે જાતીય સંબંધ હોય તો, અથવા તો એક સ્ત્રીના ઘણા બધા પુરુષ સાથે જાતીય સંબંધો હોય તો આ જે એચઆઈવી એઇડ્સની બીમારી છે તે થઈ શકે છે. પરંતુ જેમ જેમ એજ્યુકેશન આગળ વધી રહ્યું છે તેમ આ ભ્રામક માન્યતા જે છે તે પણ ધીમે ધીમે છૂટી રહી છે, પરંતુ આજે પણ મોટા ભાગે લોકો આવું જ માને છે. એટલે એચઆઈવી એઇડ્સ જે છે મિત્રો, આ એક એવી બીમારી છે કે જ્યારે મનુષ્ય તેના છેલ્લા સ્ટેજ ઉપર પહોંચી જાય છે ત્યારે તેને ખબર પડે છે કે મને એઇડ્સ છે, અને આની પ્રોપર કોઈ દવા પણ આજે પણ ઉપલબ્ધ નથી. એકમાત્ર રસ્તો છે એચઆઈવી ની જે વેક્સિન છે મિત્રો, જો તમે લીધેલી હોય તો તમને થવાનો જે ચાન્સીસ છે તે એકદમ ઘટી જાય છે. તો આજનો જે દિવસ છે એ ખાસ એચઆઈવી એઇડ્સ માટેની વેક્સિન માટેનો જે દિવસ છે તેના તરીકે ઓળખવામાં આવે છે. 18 મેને મિત્રો વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે જે છે તેના તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ એચઆઈવી એઇડ્સ કે કોઈ પણ બીમારી હોય, જો તમે તેની વેક્સિન લીધેલી હોય તો તમારું જે શરીર છે તે બીમારી સામે લડવા માટે પર્યાપ્ત હોય છે, લડી શકે છે, અને તે બીમારીમાંથી તમારો જે વિજય છે તે પણ થાય છે. મિત્રો, મનુષ્યના જન્મ સાથે જ મૃત્યુ, બીમારી, આ ઘણી બધી વસ્તુઓ એવી છે જે જાતે આવે છે. આપણે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે નખની અંદર પણ બીમારી ન હતી અને સીધું તેમનું મૃત્યુ થઈ ગયું, પરંતુ તે બીમારીથી અજાણ હોય છે, તેમના શરીરમાં કોઈ બીમારી જરૂરથી હોય છે. એટલે બીમારી એવી વસ્તુ છે કે કદાચ જ કોઈ મનુષ્ય પૃથ્વી ઉપર એવો આવ્યો છે જેને એક પણ વાર જીવનમાં બીમારી ન થઈ હોય. બીમારી પણ એક એવી વસ્તુ છે જે મનુષ્યની જેમ ભૂત લાગે છે, તરસ લાગે છે, એમ એના શરીરમાં કોઈ ને કોઈ રીતે મિત્રો આવી જાય છે. હા, ઋષિમુનિઓ જે હતા આપણા તે આમાંથી આપણે એક્ઝેમ્પશન હતા, અપવાદ હતા તેવું માની શકીએ, પરંતુ એક સામાન્ય મનુષ્યને તો પોતાના જીવનકાળ દરમિયાન કોઈ ને કોઈ બીમારી જે હોય તેનાથી જજમવું પડતું હોય છે તે આપણે સૌ માની શકીએ. તો રસી જે છે તે બીમારી સામે હંમેશા કારગર સાબિત થતી હોય છે. તો આ એચઆઈવી એઇડ્સની રસીકરણ માટે, જાગૃતિ માટે જે આ દિવસ છે તેને ઓળખવામાં આવે છે. આ દિવસને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, એચઆઈવી વેક્સિન અવેરનેસ ડે. એચઆઈવી વેક્સિન અવેરનેસ, જાગૃતિ અભિયાન તરીકે પણ આજે દિવસ છે તેને ઓળખવામાં આવે છે, એચઆઈવી વેક્સિન અવેરનેસ ડે. હવે આ એચઆઈવી નું ફૂલ ફોર્મ બહુ ઓછા લોકો જાણતા હોય છે, તમને જણાવો તો મિત્રો, સૌથી પહેલા તો એચઆઈવી નું જે ફૂલ ફોર્મ છે તે છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ ઇન્ફેક્શન. આ ઇન્ફેક્શન શબ્દ સામાન્ય રીતે નથી વપરાતો હોતો, હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ એચઆઈવી નું ફૂલ ફોર્મ છે. ધેન એઇડ્સ જે છે તેનો ફૂલ ફોર્મ થાય છે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, આ એઇડ્સ નો ફૂલ ફોર્મ છે. અને એચઆઈવી નો સૌથી પહેલા તો હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ ઇન્ફેક્શન શબ્દ વપરાતો હોતો નથી, લેવો હોય તો લઈ શકો, અને એઇડ્સ નો એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ.
મિત્રો આ એચઆઈવી બીમારીનું નામ છે અને એડ્સ તેની જે રસી આપવામાં આવે છે તેનો સામાન્ય જે નામ છે તે હોય છે એટલે ફાસ્ટ આ જે વસ્તુ છે તે તમારે જાણવી જોઈએ જો બીમારીનો સાચા અને સારી રીતે તેનું નિદાન કરવામાં આવે તો મનુષ્ય જરૂરથી કોઈ પણ બીમારી હોય તેની સામેનો જે જંગ છે તે જીતી શકતો હોય છે આપણે અહીંયા કોરોના વાયરસથી તો ઘણા લોકો જંગ જીતી જાય છે પરંતુ તેની સાથે સાથે બીજી પણ એક બીમારી ઉદ્ભવે છે ફૂગના લીધે થતી મ્યુકોરમાઇકોસિસ જે છે બીમારી પહેલેથી જ હતી પરંતુ અત્યારે થવાના જે ચાન્સીસ છે તે મિત્રો ધીમે ધીમે વધી રહ્યા છે તે પણ આપણે સૌ જાણીએ છીએ ચાલો હવે આજની બીજી કેટલીક વાતો કરું તો બીજી એક વાત કે મિત્રો આપણે કોઈ પણ જગ્યાએ એટીએમ મશીન જોતા હોઈએ છીએ એટીએમ મશીન જે છે તે આપણે જ્યારે પણ જોઈએ ત્યારે આપણના મનમાં એક પ્રશ્ન થતો હોય છે કે આ એટીએમ મશીન જે છે તે કઈ કઈ જગ્યાએ અને કેટલા પ્રમાણમાં જોવા મળતા હશે તો તેના માટેનો એક આંકડો તમને આપું તો વિશ્વની અંદર ટોટલ 30 લાખ એટીએમ છે હાલમાં મિત્રો વિશ્વની અંદર ટોટલ 30 લાખ જે એટીએમ છે તે છે અને તેમાંથી 2.5 લાખ એટીએમ તો માત્ર ભારત દેશમાં છે વિશ્વમાં ટોટલ એટીએમ ની સંખ્યા છે 30 લાખ પરંતુ તેમાંથી 2.5 લાખ એટીએમ તો માત્ર ને માત્ર ભારત દેશની અંદર છે એટીએમ નો ફૂલ ફોર્મ તમને જણાવું તો ઓટોમેટેડ ટેલર મશીન જે ઓટોમેટિક જે પૈસા છે આપણે એટીએમ માંથી કાઢી શકીએ છીએ સીડીએમ મશીન આવે છે તો તેમાં આપણે ડિપોઝિટ પણ કરી શકીએ છીએ અને વિથડ્રો પણ કરી શકીએ છીએ એટીએમ માંથી માત્ર ને માત્ર આપણે જે પૈસા છે તે કાઢી શકીએ છીએ ઓટોમેટેડ ટેલર મશીન એટલે વિશ્વમાં ટોટલ જે એટીએમ છે તેની સંખ્યા છે 30 લાખ તેમાં પણ ભારત દેશની અંદર જે એટીએમ ની સંખ્યા છે તે છે 2.5 લાખ મેં તમને પહેલા કીધું એમ આપણે વિશ્વના બીજા દેશોની વિકસિત જે છે તેની વાત કરીએ તો તે દેશની વસ્તી અને આપણા દેશની જે વસ્તી છે તેની પણ જો તમે કમ્પેરિઝન કરશો તો આપણા દેશની પરિસ્થિતિ ઘણી સારી છે એવું તમે માની શકશો એટલે ફાસ્ટ તો આ જે વાત છે તે બીજો આજે મિત્રો એક બીજો ફાસ્ટ દિવસ છે બીજો એ જે ફાસ્ટ દિવસ છે એ તમને જણાવું તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ મિત્રો જે વિશ્વની ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેને આપણે સાચવવી જોઈએ આપણી આવનારી પેઢી પણ તેને સારી રીતે જોઈ શકે આ હેતુથી જે મૂર્તિઓ હોય છે કે ઘણી બધી એવી વસ્તુઓ છે જેને મ્યુઝિયમની અંદર સાચવવામાં આવતી હોય છે એટલે મ્યુઝિયમ માટે પણ આજનો જે આ દિવસ છે તે મિત્રો ફાસ્ટ છે ચાલો મિત્રો હવે 18 મેની જે બીજી કેટલીક મહત્વની વાતો છે તેના તરફ છે ચાલો મિત્રો આજની બીજી કેટલીક મહત્વની વાતો જોઈએ તો ઘણી બધી એવી શોધો છે મિત્રો જે મહત્વની છે તો તેની શોધ કોણે કરી તેની તમને મહત્વની માહિતી આપું તો વિદ્યાર્થીઓને જે વસ્તુ સૌથી વધારે નથી પામતી હોતી તેની પહેલા તો તમને વાત કરું તો પરીક્ષા એક્ઝામ જે છે તેની શોધ કરનાર વ્યક્તિનું જે નામ હતું તે છે મિત્રો હેનરી ફિશર નામનો જે વ્યક્તિ છે તેમણે જે એક્ઝામિનેશન છે પરીક્ષા છે તેની મિત્રો શોધ કરેલી મિત્રો હાલમાં આપણા દેશની અંદર જે ઘણા બધા ધોરણોની અંદર માસ પ્રમોશન આપવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ ઘણા બધા વિદ્યાર્થીઓને આના લીધે લોસ થયો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ બેનિફિટમાં રહ્યા છે તેવું વિદ્યાર્થીઓને લાગે છે પરંતુ મિત્રો એક સમય એવો આવશે જ્યારે આ માસ પ્રમોશન જે છે તેઓ લોકોને દુરુપયોગ તે સારું નહીં લાગે કારણ કે ઘણી જગ્યાએ તેઓ અટવાશે ઠીક છે આ તો અત્યારે સમય એવો છે એટલા માટે પરંતુ બીજા પણ આપણે કોઈ એવા પાસા વિશે વિચાર કરવો પડે કે જેનાથી પરીક્ષા ન લઈએ તો પણ તેનું મૂલ્યાંકન થઈ શકે તે જરૂરી છે મિત્રો ત્યાર પછી બ્લડ ગ્રુપ જે જુદા જુદા આપણા શરીરની અંદર બ્લડ ગ્રુપ હોય છે એ પોઝિટિવ બી પોઝિટિવ એબી પોઝિટિવ નેગેટિવ ઓ પોઝિટિવ તો બ્લડ ગ્રુપ જે છે તેની શોધ કરનાર વ્યક્તિનું નામ હતું મિત્રો ક્વાર્લ લેન્ડસ્ટેઇનર નામનો જે વ્યક્તિ છે તેણે જે બ્લડ ગ્રુપ છે જુદા જુદા તેની જે શોધ હશે તે કરેલી ધેન માચિસ ખૂબ જ જરૂરી અને આમ સામાન્ય રીતે તેનું મહત્વ આપણે ન સમજી શકીએ જ્યારે તેની જરૂર હોય અને તે ન મળે ત્યારે તેનું મહત્વ સમજી શકીએ તે માચિસની જે શોધ છે તે મિત્રો ફરેલી વોકવર નામના જે વ્યક્તિ છે તેમણે મિત્રો આજે માચિસ છે તેની શોધ કરેલી ધેન મોબાઈલ ફોન મિત્રો જેની પર આખી દુનિયા આજે અવેલેબલ છે તે મોબાઈલ ફોન જે છે તેની શોધ કરનાર જે વ્યક્તિ છે તે આપણા મિત્રો માર્ટિન કૂપર નામના જે વ્યક્તિ છે તેમણે મોબાઈલ ફોન જે છે તેની શોધ કરેલી ત્યાર પછી કોમ્પ્યુટર મિત્રો પહેલાના સમયમાં જે કોમ્પ્યુટર છે તે રૂમ જેવડી સાઈઝના હતા હાલમાં તો આપણે સ્માર્ટફોન આપણા હાથમાં રહી છે અને બધું આપણે જોઈ શકીએ તેવું આવે છે એટલે
જે ટેકનોલોજી છે તેનો જે દ્રાફ ઉપર થયો છે તેના લીધે આ બધું જે શક્ય છે તે મિત્રો બનતું હોય છે. કોમ્પ્યુટરની શોધ કરનારું તેનું નામ સામાન્ય આપણે સાંભળ્યું હોય છે ચાર્લ્સ બેબીજ નામના જે વ્યક્તિ છે તેમણે આ મનુષ્યની સુખાકારી માટે આ જે કોમ્પ્યુટર છે તેની મિત્રો શોધ કરેલી. ધેન ટેલિફોન, આના વિશે પણ તમે સૌ જાણતા હશો. ટેલિફોનની જે શોધ છે તે કરેલી એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ. ગ્રેહામ બેલ નું નામ દરેક નાના ધોરણની અંદર પણ આપણે ખૂબ જ સાંભળ્યું હોય છે. બહુ ફેમસ એવા જે વ્યક્તિ છે, કારણ કે પહેલા સંદેશો પહોંચાડવા માટે ઘણા દિવસો લાગી જતા, હવે ઘણી સેકન્ડોની અંદર તે જે કામ છે તે આપણાથી થાય છે, તે આ જે ગ્રેહામ બેલ છે તેને આભારી છે. ધેન વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021, વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 ફાસ્ટ કરંટ અફેર તરીકે કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકીએ તો તે કોને મળ્યો? ભારતીય મૂળના પોષણ વિશેષજ્ઞ, તેમનું નામ છે ડોક્ટર શકુંતલા હરતસિંહ થિલસ્ટેડ. જે ડોક્ટર શકુંતલા હરતસિંહ થિલસ્ટેડ નામની જે વ્યક્તિ છે તેને મિત્રો વિશ્વ ખાદ્ય પુરસ્કાર 2021 જે છે તે એનાયત કરવામાં આવ્યો. તેમને ખૂબ ખૂબ અભિનંદન. ભારતીય મૂળ એટલે તેમનો ફેમિલી જે પહેલા ભારતમાં હોય પછી વિદેશમાં થયું હોય અથવા તેમના ફાધર અથવા ગ્રાન્ડફાધર ભારતની અંદર વસતા હોય તેવું બની શકે, એટલે એમને પણ આપણા જે ગૌરવ છે તે આપણે માની શકીએ. એટલે પરીક્ષાની શો હેન્રી ફિશર, ક્લોડ્રોપ ક્લાર્ક, લેન્ડસ્ટેઇનર, માચિસ, વોકર, મોબાઈલ ફોન, માર્ટિન કૂપર, કોમ્પ્યુટર ચાર્લ્સ બેબેજ, ટેલિફોન ગ્રેહામ બેલ અને શકુંતલા ડોક્ટર વિશેની જે વાત છે ત્યાં આપણે ફરી મિત્રો આજે 18 મેની જે મહત્વની વાતો છે ત્યાં આપણે જોઈ. તમારી પાસે કોઈ સજેશન હોય તો જરૂરથી જણાવો. આજ સુધી તમે બધાએ જે સપોર્ટ આપ્યો છે એ જ પ્રમાણે આપણે આપતા રહીશું એવી અમને આશા છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.